गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो दोस्तों। तो आपणे हवे जई रह्या छीए श्रेणी ने समझवा। दोस्तों आ श्रेणी ने समझवी होय तमारा मगज में ए क्लियर करो के आपणी आसपास जे कई तरंगो छे तेमने आवृत्ति अथवा तो तरंग लंबाई अनुसार वर्गीकृत करवामां आवे छे। फरीवार, कोना कोना अनुसार? आवृत्ति अथवा तरंग लंबाई अनुसार वर्गीकृत करवामां आवे छे। आ रीते तैयार थती रचना एने ज कहेवाय दोस्तों विद्युत चुंबकीय वर्णपट अथवा वर्णपट श्रेणी। आ वर्णपट श्रेणी जे छे ए जेम प्रयोगो थया एम खबर पड़ी के बे प्रकारनी श्रेणी छे। एक छे दोस्तों जेने हुं कही दऊं छुं उत्सर्जन वर्णपट। तमे थशे ने उत्सर्जन वर्णपट एटले शुं? उत्सर्जन नाम प्रमाणे एमाथी केटलीक रेखाओ बहार निकळती हशे। तो एनी व्याख्या बनावी दोस्तों, ध्यानथी जोजो के नीचा दबाणे वायु के बाष्पमांथी विद्युत प्रवाह पसार करता। फरी, नीचा दबाणे वायु के बाष्पमांथी विद्युत प्रवाह पसार करता तेमाथी चोक्कस तरंग लंबाई वाला विकिरण नु उत्सर्जन थाय छे। फरी त्रण भाग पाडो। नीचा दबाणे वायु के बाष्पमांथी शू पसार करता? विद्युत प्रवाह पसार करता चोक्कस तरंग लंबाई वाला विकिरण नो उत्सर्जन थाय छे। आ रीते रचाता वर्णपट ने उत्सर्जन वर्णपट कहे छे। तो बीजू वर्णपट जेने शोषण करे एब्सॉर्ब करे तेनुं नाम आयु दोस्तों शोषण वर्णपट। प्रश्न ए थाय के आ शोषण वर्णपट एटले शुं? કે જ્યારે પરમાણુના વાયુમાંથી શ્વેત પ્રકાશ આપાત કરી, શ્વેત સફેદ પ્રકાશ એમાંથી પસાર કરો તો ચોક્કસ તરંગ લંબાઈ વાળા વિકિરણનું ગેરહાજર થઈ જાય છે, એટલે એના સ્થાને આપણને કાળી રેખા જોવા મળે। આખી શ્રેણી હોય લાલ પીળો જાંબલી રીતે હોય, એમાં ધારો કે પીળો રંગ ખેંચી લો તો પીળા રંગના સ્થાને મને કાળી રેખા જોવા મળે ત્યાં જેથી તરંગ લંબાઈ શોષાઈ ગઈ છે એવું કહેવાય, એટલે નામ આપી દોસ્તો શોષણ વર્ણપટ। તો મગજમાં વર્ણપટ તૈયાર, એના બે પ્રકાર તૈયાર। હવે એક સ્ટેપ આગળ જોઉં કે આવી શ્રેણી શોધાઈ। હા, એની શ્રેણી અનુક્રમે લાયમન, દોસ્તો યાદ રાખજો, બાવર, પાષણ, બ્રેકેટ અને ફંડ। આ પ્રમાણે પાંચ શ્રેણી શોધી, લાયમન, બામર, પાષણ, બ્રેકેટ, ફંડ। યાદ રાખવા માટે લાય બાપા બે રૂપિયા, ફરી શોર્ટ ટ્રિક દોસ્તો બાકી કરી દઈએ, લાય બાપા બે રૂપિયા। આ દરેકનું સૂત્ર છે 1 upon λ = 1 - n² સૂત્ર મોટે કરો ફટાફટ દોસ્તો, 1 upon λ = r માઇનસ 1 upon n² ફરી જ્યાં સુધી પાકું નહીં થાય ત્યાં સુધી લખતા રહીએ 1 upon r માઇનસ 1 upon n² ફરી એકવાર દોસ્તો 1 upon λ = r માઇનસ 1 upon n² અને આજ દોસ્તો છેલ્લી વાર r 1 - n² દોસ્તો લાયમન એટલે પહેલા નંબરની શ્રેણી થઈ એટલે 1² બાવર બીજા નંબરની શ્રેણી થઈ એટલે 2² પાષણ ત્રીજા નંબરની શ્રેણી થઈ 3² બ્રેકેટ ચોથા નંબરની શ્રેણી થઈ 4² ફંડ પાંચમા નંબરની શ્રેણી થઈ। આ રીતે આપણે બધી શ્રેણી શોધી શકીએ દોસ્તો। પ્લીઝ આ શ્રેણી સિક્વન્સ એને કઈ રીતે લખાય યાદ રાખજો, જ્યારે પેપરની અંદર જ્યારે પૂછવામાં આવે દાખલામાં પૂછાય તો આપણને આ વસ્તુ આવડે। આની સાથે સાથે દોસ્તો આ એટલા માટે તૈયાર કરાયું કે આમાંથી શું વેરાયટી નીકળે। બીજો અગત્યનો પ્રશ્ન, આ રેખાઓ ક્યાં જોવા મળે? દોસ્તો આની તરંગ લંબાઈ બહુ ટૂંકી હોય એટલે આ અલ્ટ્રાવાયોલેટ જેને આપણી ભાષામાં પાર જાંબલી રેખા જોવા મળે। બામર, દોસ્તો યાદ રાખજો બામર નરી આંખે જોઈ શકાય એટલે વિઝિબલ લાઇટ્સ અથવા દ્રશ્ય પ્રકાશમાં જોવા મળે, જ્યારે આ ત્રણે ત્રણ છે એ તમને પાર રક્ત વિભાગમાં જોવા મળે।
आ कदाच कोई एमसीक्यू में पूछे तो आपड़ा मार्क्स ना कहो। दोस्तों आमा हूं धारी लो के बामर श्रेणी की बात करू। चलो बामर श्रेणी सूत्र तैयार पावसे। चलो सूत्र मोटे पड़े 1/λ = r/(1/2² - 1/n²). दोस्तों बहुत अगत्यनी वस्तु सिखवाड़ू छू। एक जो इलेक्ट्रॉन अनंत कक्षा में जतो रहे એટલે કે n બરાબર ઇન્ફિનિટી તો 1/λ = r 1/2² - 1/ઇન્ફિનિટી² દોસ્તો છેદમાં ઇન્ફિનિટી આવે એટલે પદ 0 થઈ જાય તો 1/λ = r 1/4 માટે λ = 4/r। દોસ્તો આ એક સમીકરણ બન્યું। कई कक्षा में गयु अनंत कक्षा में तो मैंने आना ऊपर थी कोई उके कि सर क्रमिक कक्षा के तो क्रमिक इतले n बराबर 2 थी n बराबर 3 तो चलो एनी बड़े ट्राई करिए दोस्तों 1/λ = r क्रमिक इतले 2² - 3² कीमत मुको 1/λ = r दोस्तों 2² = 4 3² = 9 आई 1/λ आ 9 × 36 9 માંથી 4 જાય બધાને ખબર છે દોસ્તો 5r થશે આ 36 ઊંધું કરો તો λ = 36/5r। આ જોઈને તમને કઈ આઈડિયા આવ્યો કે આ બંનેમાંથી કોનું મૂલ્ય મોટું છે? हाँ सर आनु मूल्य मोटू थाय। कई रीते 5 × 36 5 × 7 = 35 7 ભાગ્યા સમથિંગ થાય 7 પોઈન્ટ સમથિંગ અને 4 ભાગ્યા સમથિંગ। દોસ્તો મેક્સિમમ છે એટલે યાદ રાખો જ્યારે ક્રમિક કે ત્યારે તરંગ લંબાઈ મેક્સિમમ। દોસ્તો જ્યારે તરંગ લંબાઈ મેક્સિમમ હોય તો ઊર્જાનું સૂત્ર ભણી ગયેલા E બરાબર hc/λ। જો લેમ્ડા મેક્સિમમ તો ઊર્જા કેવી હોય? મિનિમમ। તો માઇન્ડમાં પાક્કું કરો ક્રમિક શબ્દ આવે તો તરંગ લંબાઈ મેક્સિમમ, ઊર્જા મિનિમમ, તરંગ લંબાઈ મેક્સિમમ, ઊર્જા મિનિમમ। અહીં દોસ્તો જોઈએ આ તો મિનિમમ તરંગ લંબાઈ, તો જ્યારે અનંત કક્ષાએ જાય ત્યારે તરંગ લંબાઈ મિનિમમ। સૂત્ર ભણી ગયા E = hc/λ। જો આ મિનિમમ હોય તો આ મેક્સિમમ, એટલે અહીં ઊર્જા કેવી આવશે દોસ્તો? મહત્તમ। તો તમને મેં બે ભાગ શીખવાડ્યા દોસ્તો। આ જ રીતે બામર માટે આવડી જાય તો પ્લીઝ રફમાં ટ્રાય કરો। એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ લાઇમન પાશન બ્રેકેટ ફંડ આ બધાના આવા સૂત્રો તૈયાર રાખો। તો મોસ્ટ આઈએમપી લેક્ચર કે જેમાં આપણે હાઇડ્રોજનના વર્ણપટની વાત કરી એમાં કયા કયા સૂત્રોને ધ્યાનમાં રાખીશું, કઈ કઈ રીતે એનો યુઝ કરીશું, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે લાઇમન બામર પાશન બ્રેકેટ ને ફંડ શ્રેણી છે એને કઈ રીતે યુઝ કરીશું દોસ્તો।